બનાસકાંઠાના લાખડી તાલુકામાં આભ ફાટ્યું છે. બનાસકાંઠાથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. બનાસકાંઠાના લાખડી તાલુકામાં બે કલાકમાં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો. લાખણીમાં ધોધમાર 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાય છે. તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. લાખણી બજારના જ્યાં પણ પાણી ઘૂંટણ સમા ભરાતા સ્થાનિક લોકો પરેશાન છે. તો બીજી તરફના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. જ્યાં શોપિંગ સેન્ટરમાં જે નીચેનો ફ્લોર છે ત્યાં પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે જ આ શોપિંગની જે નીચેની ભાગની દુકાનો છે ત્યાં ઘૂંટણ સમા જે પાણી છે તે પાણી ભરાતા ક્યાંક વેપારીઓને મસ્ત મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાના લાખણીમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તમે જોઈ શકો છો જે નીચેનો ફ્લોર છે ત્યાં ઘૂંટણ સમા જે પાણી છે તે પાણી નીચેના ફ્લોરમાં ઘૂસી જતા ક્યાંક જે વેપારીઓ છે તે પરેશાન બન્યા છે. ખાસ કરીને વેપારીઓની જે દુકાનો છે તે બંધ કરવાની નોબત આવી છે. તમે જોઈ શકો છો. તો બીજી તરફ સામેના દ્રશ્યો બતાવવાની કોશિશ કરી, જે વેપારીઓ છે તે વેપારીઓ પાણી નીકાળવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હાલ તમે જોઈ શકો છો તે પ્રમાણે વેપારીઓ તમામ લોકો છે તે પણ મુશ્કેલીમાં મુકાયા છે. 8 ઇંચ જેટલો વરસાદ છે તે વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાય છે. મારી જોડે સ્થાનિક લોકો છે, વાત કરવાનો પ્રયત્ન કરી. મોર્નિંગ નો વરસાદ ચાલુ છે. હાલ અમારી દુકાન ની અંદર બટેકા, ડુંગળી અને બિયારણ એવી ઘણી બધી વસ્તુઓ અને કાપડ એ બધું ભરાયેલું છે. અંદર પાણી નું ફૂલ આવરો ફૂલ જ છે અને નુકસાન ઘણું બધું છે. ગણતરી હાલ આપણે કરી નથી, છતાં હાલ તંત્રને વિનંતી કરું કે આ પાણી ઘટાડવાની તરત વ્યવસ્થા કરે અને આવનારા સમયની અંદર આ પાણી ન ભરાય એવી પણ એક અપીલ કરું છું. કેટલી દુકાનો છે નીચે? અરે નીચે 15-20 આ શોપિંગમાં છે, 4-5 આ શોપિંગની અંદર છે અને બધું માલ જ એક પણ માલ કાઢેલો નથી. માલ કાઢતા વખતે જ પાણી આવી ગયેલ છે. બિલકુલ, તો સવારથી જે મુસળધાર વરસાદ છે તે લાખણી પંથકમાં વરસી રહ્યો છે, જેને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 8 ઇંચ જેટલો વરસાદ વરસતા વેપારીઓને ભારે નુકસાન થયું છે. વસંતિલકર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા. જી, અત્યારે મામલતદાર આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર. એનજી સોલંકી મામલતદાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે. સર, અત્યારે સામાન્ય વરસાદમાં આવી સ્થિતિ સર્જાઈ છે, આપની શું પ્રતિક્રિયા? અત્યારે હાલ લાખણી પ્રોપર માં થોડા પાણી ભરાયેલા છે, રોડ ઉપર પાણી ભરાયેલા છે. બરોબર, આરએનબી ના માણસો એ પાણી નો નિકાલ કરવા માટે સૂચના આપી દીધેલી છે તથા સ્થળ ઉપર હાજર છે. અત્યારે હાલ હું ગામોની થોડી મુલાકાતે નીકળેલો છું. પણ પ્રશ્ન એ થાય છે કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે, તો આવી કેવી કામગીરી કરાઈ કે અત્યારે પાણી ઓસરવાનું નામ નથી લેતું? એ પાણીના નિકાલની કાર્યવાહી ચાલુમાં છે હાલ. ઠીક છે એનજી સોલંકીભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. આપણી સાથે કલેક્ટર વરુણ કુમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે. વરુણભાઈ, અત્યારે ત્યાં કેવી સ્થિતિ છે? દેખી, અત્યારે જિલ્લામાં તો બધી જગ્યાએ ઓછું વધારે વરસાદ થઈ રહ્યું છે. એની અંદર લાખણી તાલુકામાં એક સાથે 2 કલાકની અંદર 1 ઇંચ જેટલી વરસાદ થઈ છે અને જેના કારણે અત્યારે ત્યાં અમારી તાલુકાની ટીમ બધી એલર્ટ ઉપર છે. હાલ તો કોઈ નુકસાનીના સમાચાર નથી. જી, પરંતુ સવાલ એ છે મારો કે પ્રી મોન્સૂનની કામગીરી એવી તો કેવી થઈ કે પાણી અત્યારે ઓસરવાનું નામ નથી લેતું? નહીં, પણ પ્રી મોન્સૂનમાં દેખો, લાખણીમાં એક સાથે જો 2 કલાકની અંદર 6 ઇંચ વરસાદ પડી જાય તો થોડું ઘણું પાણી ભરવાનો પ્રશ્ન તો કેટલું પણ પ્રી મોન્સૂનથી હોય રહેશે જ. એના પણ આમ નોર્મલી પાણી ઉતરી પણ જાય છે, ત્યાં બહુ ભરાયેલું રહે છે અને અત્યારે વરસાદ થયું જ છે. પાણી ન ઉતરે તો અમારી ટીમો બધી વ્યવસ્થાઓ સાથે તૈયાર છે, અમે કોઈ પ્રશ્ન નહીં આવવા દઈએ. જી વરુણભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ.